तो आ तरफ राजकोट में पत्रकार उभान नो जे मामलो छे तेमां वीटीवी ना अहेवाल नी धारदार असर पड़ी छे। राजकोट मनपा द्वारा 2 करोड़ नु बिल अटकाववामां आव्युं छे। डेप्यूटी कमिश्नर चेतन नंदाणीए अटकाव्युं छे बिल। मनपा अधिकारीए 50 लाख नु भाड़ू ज कर्युं छे पास। मनपा में पत्रानु बिल मुकायुं हतुं 2.50 करोड़ रूपया। 50 लाख नु पत्रानु भाड़ू पास थता विपक्षना पण सवाल उठाता। રાજકોટમાં લોકડાઉન સમયે પતરાનું એક બિલ મોસ્ટ મોટું મૂકવામાં આવ્યું હતું, જેમાં જંગલેશ્વર વિસ્તારમાં સૌથી વધુ કોવિડના કેસ હતા અને 2.5 કરોડ જેટલું બિલ છે તે મૂકવામાં આવ્યું હતું। હવે તે બિલમાંથી અમુક ટકા બિલ છે તે પાસ થયું છે। આ જ મામલે આપણી સાથે છે વિપક્ષમાંથી અહીંયા અતુલભાઈ રાજાણી, સીધા તેમને પૂછું। અતુલભાઈ, લોકડાઉન સમયે જે પતરાનું મોસ્ટ મોટું બિલ મૂકવામાં આવ્યું હતું કોન્ટ્રાક્ટરો અને એજન્સીઓ દ્વારા, તેમાંથી કેટલા ટકા પાસ થયું છે અને કેટલું બિલ અત્યારે નામંજૂર કરવામાં આવ્યું? ખરેખર મારી જાણ મુજબ રાજકોટ મહાનગરપાલિકામાંથી ચેક કરતા મુજબ એમાં 50 લાખ રૂપિયા કોન્ટ્રાક્ટરને ચૂકવેલા છે, જેમાં 2 કરોડ ચૂકવવાના બાકી છે, એની પ્રોસેસ ચાલુ છે। આ ખરેખર મોટું કૌભાંડ છે। જો કોર્પોરેશન વિકસાવી લે તો પણ કોર્પોરેશનને ફાયદો થાય, આ પ્રજાના પૈસા છે। કોર્પોરેશનની ઘોર બેદરકારી છે અને આમાં કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર સિવાય કાંઈ નથી। જેમાં જંગલેશ્વર વિસ્તારની અંદર હાવ નાનો નાનો સ્લમ એરિયા છે અને નાની નાની શેરીઓ છે, હવે 2.5 કરોડ રૂપિયાના જેવા પતરા માર્યા, આ તો બહુ દુર્ભાગ્યની બાબત કહેવાય। ખરેખર આ મોટો ભ્રષ્ટાચાર છે। કોર્પોરેશન વિકસાવી લે તો પણ લોકોને ફાયદો થાય અને કોર્પોરેશન પાસે એવી વ્યવસ્થા પણ છે, પતરા રાખવાની જગ્યા પણ છે, પણ આ કોર્પોરેશનનો મોટો ભ્રષ્ટાચાર છે। કોને લાભ કરવા માટે આ ફાયદો થતો એવું લાગે છે આપને? ખરેખર કોન્ટ્રાક્ટર અને ભાજપના શાસકોની મિલીભગત હોય છે, એમાં અમુક કમિશન એને આપતા હોય છે, એટલે આ બધું તંત્ર ચાલી રહ્યું છે। અતુલભાઈ રાજાણી આપણી સાથે જોડાયા હતા અને 50 લાખ જેટલું બિલ છે તે 2.5 કરોડ માંથી પાસ થઈ ચુક્યું છે, માત્ર ભાડું જ છે તે ચૂકવવામાં આવ્યું છે, આ જે પતરા છે તે ઘરના લેવામાં આવે તો પણ આટલો ખર્ચ થતો નથી તેવો વિપક્ષ છે તે આક્ષેપ કરી રહ્યા છે। હવે આ મામલે 2 કરોડનું બિલ છે તે ક્યારે પાસ થવું અને સમગ્ર મામલે કોંગ્રેસ હવે આ મામલે ક્યારે મેદાન આવશે તે બંને વાત જોવાની મહત્વની રહેશે। કેમેરામેન જય ભીંડે સાથે સની મેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ।